नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? हूँ किशन माली। श्री नवयुग स्कूल नी आ वीडियो लेक्चर सीरीज नी अंदर आप सौ विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। आज आपणे मळ्या छे धोरण सात ना विषय गणित ना चेप्टर नंबर बे अपूर्णांक अने दशांश संख्याओना तास नंबर त्रण नी अंदर, जेनी अंदर आज आप शीखवाना छे दाखला नंबर पांच, दाखला नंबर सात और दाखला नंबर आठ। अगौ मैं तमने दाखला नंबर पांच से होमवर्क में आप्यो हतो, पण बाय चांस कोई छोकरा थी न थाय के पछी न थयो होय के पछी न खबर पड़ी होय तो ई दाखलानुं हुं सोल्यूशन अहींया करावी दऊं छुं, बराबर छे? जेथी करीने तमारे गणवो होय तो तकलीफ पड़े नहीं। तो जोईए सौथी पहेला शुं कहे छे एनी अंदर के आपेल आकृति एटले आवी रीते कंईक आकृति आपेली छे, एमां त्रिकोण ए बी ई અને લંબચોરસ બી સી ડી ઈની પરિમિતિ શોધો। મતલબ કે આ તમને આકૃતિ આપી છે એની અંદર ત્રિકોણ એ બી ઈ આની પરિમિતિ ગોતવાની છે અને લંબચોરસ આ બી સી ડી ઈ આ બેની પરિમિતિ શોધવાની છે અને પછી કહેવાનું છે કે કોની પરિમિતિ વધારે છે અને કોની પરિમિતિ ઓછી છે। तो सौथी पहेला तो आपणे त्रिकोणनी परिमिति गोतीए, बराबर छे? अने कोईपण वस्तुनी परिमिति एटले शुं? एनी बधी ज बाजुओनो सरवाळो, बराबर छे? तो अहींया हुं शरूआत करूँ तो त्रिकोण ए बी ई नी परिमिति बराबर कोण आवशे? ए बी वत्ता बी ई વત્તા ઈ એ અથવા તો એ ઈ, ક્લિયર? હવે પછી બાજુના માપ લખ નાખી, એ બી એટલે કોણ છે? પાંચના છેદમાં બે, પછી બી ઈ એટલે કોણ છે? બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર, પછી એ ઈ એટલે કોણ છે? ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ। એક વખત આ રકમ જરાક વેરીફાઈ કરી લેજો ટેક્સ્ટ બુકની અંદર કે બરોબર જ આપેલું છે કે નહીં, કરી લીધી બધાએ વેરીફાઈ? સરસ, ચલો આ રીતનું છે। હવે શું કરશું આપણે? આ ત્રણેય વસ્તુઓનો સરવાળો કરવાનો છે, પરંતુ આપણને ખબર છે જો તમારે સરવાળો કરવો હોય તો પહેલા તો આ જે મિશ્ર સંખ્યા છે આ બંને મિશ્ર અપૂર્ણાંક એને તમારે કેમાં ફેરવવા પડે? અશુદ્ધ અપૂર્ણાંકમાં। તો સૌથી પહેલા હું શું કરીશ, આને અશુદ્ધમાં ફેરવવા હોય તો ચાર દુ આઠ, આઠ વત્તા ત્રણ એટલે અગિયાર, છેદમાં ચાર, ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ એટલે પાંચ તેરી પંદર, પંદર ને ત્રણ અઢાર, આના છેદમાં પાંચ, ક્લિયર? એ સુધીની વાત થઈ ગઈ। હવે ફરી એકવાર આપણે તો શું કરવો છે? આની અંદર સરવાળો કરવો છે, બરાબર છે? પરંતુ આ છેદ જુઓ, ત્રણેયના અલગ અલગ છે। જ્યારે આવી અપૂર્ણાંકવાળી સંખ્યા હોય, કોઈ આવી સંખ્યા હોય ત્યારે કોઈ પણ સંખ્યાના છેદ સરખા બનાવવા પડે અને છેદ સરખા બનાવવા માટે તમારે એનો લસાઅ લેવો પડે, બરાબર છે? તો ડાયરેક્ટલી લસાઅ ન લેતા આવડે તો આવી રીતના તો આપણે કાલ શીખેલા જ હતા, પહેલાં બધામાં કોમનો એવો ઘડિયો લેવાનો, આમાં કોમન કોણ છે? બેનો, બે એકા બે, બે દુ ચાર, પાંચ ભેગે ભાગ ન આલે તો પાંચ એમ ને એમ, બરાબર છે? અગેન કોની ભેગે? બે ભેગે, આ એક ભેગે તો કામ પૂરું થઈ ગયું એટલે એમ ને એમ, પછી કોણ આવશે અહીંયા? પાંચ, એક એક ને એક, અહીંયા ત્રણે એક થઈ જાય એટલે કામ થઈ જાય કમ્પ્લીટ। તો આ જે કંઈ સંખ્યા આવી એનો તમે ગુણાકાર કરો એટલે એ તમારો લસાઅ થઈ જાય, અને એ લસાઅ કેટલો થયો? પાંચ દુ દસ, દસ દુ વીસ, તો એ લખશું આપણે અહીં બે ચાર અને પાંચનો લસાઅ બરાબર વીસ, કેટલો થાય છે? એ બધાયનો લસાઅ વીસ થાય છે। મતલબ કે આ બેને મારે કેટલા વડે ગુણવા પડે? દસ વડે, પરંતુ ખાલી હું છેદમાં ગુણું તો ન ચાલે, મારે અંશમાંય ગુણવા પડે, છેદ બધાને સરખા કરવાના, અગિયાર ગુણ્યા આ ચારને કેટલા વડે ગુણવા પડે? પાંચ વડે, એટલે અંશમાં ને છેદમાં બંને ગુણવાના, અને આ અઢારને કેટલા વડે ગુણવા પડશે? આ પાંચ છે એટલે ચાર વડે,
क्लियर। हवे शू करशु, पांच दस पचास छेद में वीस, अगियार पंचा पंचावन छेद में वीस, वत्ता अठार चौकू बोतेर छेद में वीस। छे के नहीं त्रणेय ना छेद सरखा? सरखा छेद हो तो एक बार लखी नाखवाना अने अंशनी बधी वस्तु एमने। क्लियर? तो पचास वत्ता पंचावन वत्ता बोतेर करो सरवाळो, जीरो वत्ता पांच वत्ता बे एटले सात, बराबर छे। सात ने पांच बार, बार ने पांच सत्तर, एक सौ सितोतेर ना छेद में वीस। હજી આ જ સંખ્યાને તમારે કેવી રીતે લખવી હોય? ઓલા અપૂર્ણાંક સ્વરૂપે લખવી હોય, પણ કેવા? મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે। તો કેવી રીતે લખવાની? એકસો સિત્તોતેર છે અહીંયા વીસ, તો વીસ અઠા એકસો ને સાઠ, અહીંયા બચશે સત્તર, બરાબર છે। તો જુઓ છેદ હોય તમારું એમને એમ, ભાગફળ કેટલું આવ્યું? આઠ, શેષ કેટલી બચી? સત્તર સેમી। ક્લિયર? આપણે બેમાંથી ગમે એનો ઉપયોગ કરશું, કારણ કે હજી આપણે આ બેમાંથી કોની પરિમિતિ વધારે છે કે ઓછી છે એના માટે કદાચ સરખાવવાની જરૂર પડશે। હવે આપણે વાત કરી છે આના પછી લંબચોરસ બી સી ડી ઈની પરિમિતિ। લંબચોરસ છે એટલે લખીએ અહીંયા, લંબચોરસ બી સી ડી ઈ ની પરિમિતિ બરાબર શું કરવાનું? બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર છે। હવે એની લંબાઈ કેટલી છે? બે પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર, વત્તા આ કેટલી છે? સાતના છેદમાં છ। ક્લિયર? અને સૌથી પહેલા પહેલા મારે શું કરવું પડશે? કે આ જે મિશ્ર સંખ્યા છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી પડે, તો ચાર દુ આઠ, આઠ ને ત્રણ અગિયાર, તો શું લખાશે? બે કૌંસમાં અગિયારના છેદમાં ચાર વત્તા, આ તો એમને એમ જ છે, સાતના છેદમાં છ। ક્લિયર? જો અહીંયા ચાર છે, અહીંયા છ છે, એ બેનો લસા કેટલો થઈ જશે? બાર, બરાબર છે। કારણ કે ચાર તેરી બાર અને છ દુ બાર, એટલે મારે લસા બાર થાય એ લખવું હોય તો લખી દઉં તમને અહીં, ચાર અને છ નો લસા અ બરાબર બાર। તો આ ચારને મારે કેટલા વડે ગુણવા પડશે? ત્રણ વડે ગુણવા પડશે, તો ગુણી દઈશું, પણ ખાલી છેદમાં ગુણો તો ન ચાલે, એટલી ને એટલી સંખ્યા મારે અંશમાંય ગુણવા પડે, અને અંશમાં આવશે અહીંયા ચાર ગુણ્યા ત્રણ વત્તા સાત ગુણ્યા બે છેદમાં છ ગુણ્યા બે। ક્લિયર? આ બે, અગિયાર તેરી તેત્રીસ છેદમાં બાર, વત્તા સાત દુ ચૌદ છેદમાં બાર। ક્લિયર? જો છેદ સરખા થઈ ગયા હવે તો શું કરીશ, એને હું એકવાર લખી નાખીશ, તેત્રીસ પ્લસ ચૌદ છેદમાં બાર। ક્લિયર? જો હવે આ બે છ બાર, કારણ કે આ ગુણાકારમાં છે, આ ભાગાકારમાં છે, છેદ ઉડી શકે, પણ વચ્ચે સરવાળો બાદબાકી હોય તો એનાથી ન ઉડે। ત્રણ ને ચાર સાત, ત્રણ ને એક ચાર, સુડતાલીસના છેદમાં છ। ક્લિયર? હવે શું કરવાનું છે? બેની પર હજી આને આપણે મિશ્રમાં ફેરવી નાખીએ તો આપણને થોડુંક સહેલું પડી જાય, જો અહીંયા હું તમને કરી દઉં છું। છ છ સત્તા ને બેતાલીસ, અહીં કેટલા બચ્યા? પાંચ। તો આને મિશ્રમાં લખવી હોય તો કેવી રીતના લખાય? જો આ છેદ એમને, બરોબર છે। હવે ભાગફળ કેટલું આવ્યું? સાત, અને આ જે બચી શેષ કેટલી છે? પાંચ। તો આ જે તમારો લંબચોરસ હતો એની પરિમિતિ કેટલી થઈ ગઈ? સાત પૂર્ણાંક પાંચના છેદમાં છ સેમી,
અને આ છે તમારું ત્રિકોણ હતો એની પરિમિતિ કેટલી થઈ? 8 × 17/20 સેમી, બરોબર છે. હવે જો આ 8 છે અને આ 7 છે તો દેખીતી વસ્તુ છે વધારે કોણ થશે? ત્રિકોણ, બરોબર છે. હજી જો બેના આ જે પૂર્ણાંક છે એ સરખા હોત તો આપણે એના પછીની જે સંખ્યાઓ છે એના ઉપર ફોકસ કરત, પરંતુ અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આ 8 પૂર્ણાંક છે અને આ 7 પૂર્ણાંક છે, એટલે સ્વાભાવિક છે 8 પૂર્ણાંક છે એ મોટા થાય. હવે શું કીધું છે? કોની પરિમિતિ વધારે છે? તો શું કહેશું? ત્રિકોણ એ બીની, બરોબર છે. તો અહીંયા હું તમને લખી દઉં છું, બંનેમાંથી કોની પરિમિતિ વધારે છે તે તપાસવા આપણે સરખામણી કરીએ. બરાબર છે. સરખામણી કરશે તો આપણને શું ખબર પડશે? 8 × 17/20 છે એ મોટા છે કોના કરતાં? 7 × 5/6 સેમી કરતાં. ક્લિયર? તેથી ત્રિકોણ એ બી ઈ ની પરિમિતિ વધારે છે. તો વિદ્યાર્થીઓ આવી રીતના પહેલાં પહેલાં તમારે સરખામણી કરવાની હોય કે એવી કંઈ વસ્તુ હોય તો સૌથી પહેલાં પહેલાં તો એ ગોતી લેવાનું, બરાબર. પહેલાં મેં આની પરિમિતિ ગોતી, પછી મેં આની પરિમિતિ ગોતી, અને પછી બંનેની મેં સરખામણી કરી. એટલે જે કોઈ વ્યક્તિને આ દાખલામાં ભૂલ રહી ગઈ હોય કે ન ખબર પડી હોય તો એ તમે આજે લખી નાખજો. હવે આપણે જોઈએ છીએ આના પછીના બે દાખલા. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 7. શું કીધું છે? કે ઋતુ એક સફરજનનો 3/5 ભાગ ખાતો, બરાબર છે. એટલે એક ઋતુ નામનો છોકરો છે એને એક સફરજનનો 3/5 ભાગ ખાતો છે અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો, બરાબર છે. કે ભાઈ એક આખે આખું સફરજન હતું એમાંથી થોડોક ભાગ ઋતુએ ખાધો છે અને બીજો થોડોક ભાગ છે બાકી રહે છે એ કોણ ખાય છે? એનો ભાઈ સોમુ ખાય છે. અને એ આપણે ગોતવું હોય તો કેવી રીતે મળશે? આખું સફરજન એક માઇનસ આ ઋતુએ જેટલો ભાગ ખાતો હોય એટલો ભાગ બાદ કરી નાખશું, એટલે 1 − 3/5. એટલે પછી શું કહીએ? સફરજનનો કેટલામો ભાગ સોમુએ ખાધો? બાદ બાકી કરશો એટલે ખબર પડી જશે કેટલામો ભાગ સોમુએ ખાધો. કોનો ભાગ વધારે હતો? બેની સરખામણી કરશે એટલે ખબર પડી જશે કોનો ભાગ વધારે હતો. પછી શું કીધું છે? કેટલો ભાગ વધારે હતો? બેની વરી પાછી બાદ બાકી કરી નાખશું એટલે ખબર પડી જશે કેટલો ભાગ વધારે હતો. તો જુઓ આની અંદર 3-4 ક્વેશ્ચન પૂછ્યા છે, પણ તમારું ધ્યાન શું છે? તમને આપ્યું શું છે કે ભાઈ ઋતુએ સફરજનનો 3/5 ભાગ ખાધો? તો અહીંયા લખીએ પહેલાં તો આપણે, ઋતુએ ખાધેલો સફરજનનો ભાગ બરાબર 3/5. હવે સોમુએ કંઈક ભાગ ખાધો છે, બરાબર છે, અને એ બાકી રહેલો ભાગ ખાધો છે ને, તો સોમુએ ખાધેલો સફરજનનો ભાગ બરાબર. હવે જો આખે આખું સફરજન હતું એટલે એક સફરજન, એમાંથી 3/5 ભાગ બાકી કર બાદ કરી નાખો એટલે જે આટલો આ સોમુએ જેટલો ભાગ ખાધો છે એ મળી જાય કે નહીં, બરાબર. હવે આની બાદ બાકી કરવી એટલે કાંઈ ન હોય તો છેદમાં કોણ હોય? એક તો હોય જ. હવે 1 અને 5નો લસાઅ કેટલો થઈ જશે? 5 થઈ જશે. 1 અને 5નો લસાઅ બરાબર 5. ક્લિયર? તો આ મારે આ 1ને કેટલા વડે ગુણવા પડશે? અંશમાં ને છેદમાં 5 વડે. 1 × 5 – 3/5. તો શું થઈ જશે? 5/5 – 3/5.
પણ જો બેના છેદ સરખા થઈ ગયા કે નહીં તો છેદને એક જ વાર લખવાનો, પાંચમાંથી ત્રણ જાય તો બે. મતલબ કે આ જે સોમું છે એ સોમુએ સફરજનનો કેટલામો ભાગ ખાધો? બેના છેદમાં પાંચ ભાગ ખાધો. કેટલો ખાધો? બેના છેદમાં પાંચ ભાગ. તો સોમુએ ખાધેલો સફરજનનો ભાગ બરાબર બેના છેદમાં પાંચ. આપણો એક ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે નહીં? આપણને એવું પૂછ્યું હતું કે સફરજનનો કેટલામો ભાગ સોમુએ ખાધો? તો બેના છેદમાં પાંચમો ભાગ. બીજો ક્વેશ્ચન શું કીધું છે? કોનો ભાગ વધારે હતો? હવે ભાઈ કોનો ભાગ વધારે હતો એ તો આપણે જોવું પડે કે ભાઈ ઋતુએ કેટલો ભાગ ખાધો છે અને સોમુએ કેટલો ભાગ ખાધો છે, તો એ બેની સરખામણી કરી નાખીએ. ઋતુ અને સોમુમાંથી કોણે વધારે ભાગ ખાધો તે શોધવા માટે આપણે બંનેના ભાગની સરખામણી કરીએ. કારણ કે સરખામણી કરી તો જ ખબર પડે ને. અને સરખામણી કરવા માટે બેના છેદ સરખા હોવા જોઈએ. તો જોવો છે ને, હવે અહીંયા પહેલાં ઋતુ લખ્યું છે એટલે ઋતુ અહીંયા ક્યાંય કે ત્રણના છેદમાં પાંચ ભાગ ખાય છે, અને પછી સોમું છે એ બેના છેદમાં પાંચ ભાગ ખાય છે. જો બેના છેદ સરખા છે કે નહીં? બરોબર. જો બેના છેદ સરખા હોય તો ડાયરેક્ટ સરખામણી થાય. આ બેમાંથી અંશ કોનો મોટો છે? આનો. તો આપણે કર નાખી ગ્રેટર થાય. મતલબ કે આ ઋતુ છે એને સફરજનનો ભાગ વધારે ખાતો છે. એટલે લખીએ, ઋતુ એ સફરજનનો ભાગ વધારે ખાતો છે. બરોબર છે? કારણ કે એ મોટું છે એટલે આપણે કહી દઈએ કે ભાઈ ઋતુ છે એને સફરજનનો ભાગ વધારે ખાતો છે. આપણો બીજો ક્વેશ્ચન એ સોલ્વ થઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન શું હતો? કેટલો ભાગ વધારે ખાધો છે? બેમાંથી કેટલો ભાગ વધારે ખાધો છે એ ગોતું હોય તો બાદબાકી કરવી પડે. કોને? કે ભાઈ આ ઋતુએ ખાધો એમાંથી સોમુએ ખાધો એ બાગ બાદ કરી નાખી. બરોબર છે? તો એ લખીએ, ઋતુએ વધારે ખાધેલ ભાગ બરાબર. જો મોટું કોણ છે? ત્રણના છેદમાં પાંચ માઇનસ સોમુએ કેટલો ખાધો? બેના છેદમાં પાંચ. પણ મારે બાદબાકી કરવી હોય તો બેના છેદ સરખા હોવા જોઈએ, અને અહીંયા ઓલરેડી આપણી આગળ છે તો કંઈ માથાકૂટ છે નહીં. તો શું લખાય? ત્રણ માઇનસ બે છેદમાં પાંચ, અને ત્રણમાંથી બે જાય તો એકના છેદમાં પાંચ. ક્લિયર? મતલબ કે શું કીધું છે? કેટલો ભાગ વધારે ખાધો? તો અહીંયા લખી નાખ્યું, ઋતુ એ એકના છેદમાં પાંચ ભાગ વધારે ખાધેલ છે. એકના છેદમાં પાંચ ભાગ જેટલું એ વધારે ખાઈ જાય છે. ક્લિયર? તો આવી રીતે તમારો આ દાખલા નંબર સાત છે એ પૂર્ણ થાય છે. આના પછી જોઈએ છે દાખલા નંબર આઠ, પરંતુ આ લખી નાખો પહેલાં. દાખલા નંબર આઠ શું કીધું છે એની અંદર? કે મનોજ છે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ સાતના છેદમાં બાર કલાકમાં પૂર્ણ કર્યું. કે મનોજ નામનો એક છોકરો છે, એને એક ચિત્રમાં રંગ પૂરવો છે, તો એને સાતના છેદમાં બાર કલાકમાં એનું કામ પૂરું કર્યું. બરોબર છે? હવે શું કહે છે? વૈભવ એ જ ચિત્રમાં રંગ પૂરવાનું કામ ત્રણના છેદમાં ચાર કલાકમાં પૂરું કરે છે. કે ભાઈ વૈભવને એ જ કામ કરતાં કેટલો સમય લાગે છે? ત્રણના છેદમાં ચાર કલાક લાગે છે. કોણે વધુ સમય કાર્ય કર્યો? કેટલો સમય વધારે કાર્ય કર્યું? જો કોણે વધારે કર્યું, કેટલા સમય વધારે કર્યું, એ બે વસ્તુ તમારે જોવી. મતલબ કે તમારે બંનેની શું કરવી પડે? સરખામણી કરવી પડે. હે ને?
તો સરખામણી કરવા માટે કેવી રીતના કરી? સૌથી પહેલાં પહેલાં હું શું કરું કે ભાઈ મનોજે કેટલી વારમાં ચિત્ર પૂરું કર્યું છે એનો ટાઈમ લખું, બરાબર છે? મનોજે ચિત્ર પૂર્ણ કરતા લીધેલો સમય કેટલી વારમાં પૂરું કર્યું છે? 7/12 કલાકમાં, બરાબર છે? એવી જ રીતે કોણ હતો? વૈભવ. વૈભવે ચિત્ર પૂર્ણ કરતા લીધેલો સમય ચાર કલાક. હવે આપણો પ્રશ્ન એવો છે કે કોણે વધારે સમય લીધો કે કોણે ઓછો સમય લીધો, એના માટે શું કરવું પડે? સરખામણી કરવી પડે, બરાબર છે? તો હું લખી દઉં તમને અહીંયા કે ભાઈ કોણે વધારે સમય લીધો તે નક્કી કરવા બંનેના સમયની સરખામણી કરવી પડે. હવે ભાઈ સરખામણી એમને એમ ન થાય, બેના છેદ સરખા હોવા જોઈએ. જો હું જ્યારથી કરાવું છું ત્યારથી કહેતો આવું છું, સરખામણી કરવા, સરવાળા કરવા અને બાદબાકી કરવા, બધી જ વસ્તુ કરવા માટે અપૂર્ણાંક સંખ્યાઓના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. હવે મનોજે 7/12 કલાકમાં પૂરું કર્યું ને વૈભવે 3/4 કલાકમાં પૂરું કર્યું, બેના છેદ સરખા નથી. તો સૌથી પહેલાં હું બેના છેદ સરખા કરવા માટે બેને હું સમછેદી બનાવીશ, અને સમછેદી બનાવવા માટે મારે શું કરવું પડે? બંનેનો લસા લેવો પડે. તો લસા લેવા માટે હું શું કરીશ? અહીં 4 અને 12નો લસા અ બરાબર 12 થાય, બરાબર છે? તો જુઓ આ વૈભવે લીધેલ કાર્ય, વૈભવે લીધેલ સમય બરાબર 7/12, એ તો સરખો જ રહેશે, બરાબર છે? પરંતુ આને અંશમાં છેદમાં 3 વડે ગુણવા પડશે, પછી કોણ આવશે? મનોજે લીધેલો સમય. સોરી, આ વૈભવે નહીં આવે, આ મનોજે આવશે. વૈભવે લીધેલ સમય, અને વૈભવે કેટલો સમય લીધો છે? 3/4. તો મારે અંશમાં ને છેદમાં કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો 3 3 9/12, બરાબર છે? હવે બંનેના સમયની સરખામણી કરતા શું ખબર પડે? કે ભાઈ એક આ 7/12 છે અને એક કોણ છે? 9/12. જો બેના છેદ સરખા જ છે તો બેમાંથી કોને વધારે સમય લીધો છે? અંશ કોનો મોટો છે? એટલે આવશે લેસ ધેન નિશાની. મતલબ કે આ ભાઈ છે એને વધારે સમય લીધો, અને કેટલો વધારે સમય લીધો એ ગોતીએ, પણ એનું નામ શું છે? વૈભવ, બરાબર છે? તો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો આપણે કે કોણે વધુ સમય કાર્ય કર્યું હશે. એ લખીએ, વૈભવે વધારે સમય કાર્ય કર્યું હશે. કેટલું કર્યું હશે એના માટે બંનેની બાદબાકી, તો અહીં લખીએ આપણે, વૈભવે કરેલ વધારે કામ બરાબર. વૈભવે કેટલું કામ કર્યું હતું? 3/4 માઇનસ મનોજે કેટલું કર્યું હતું? 7/12. પરંતુ આપણે તો શું કરવું પડશે? લસા લેવો પડશે, એટલે 3 વડે ગુણું. તો 9/12 માઇનસ 7/12 બરાબર છે?
બેના છેદ સરખા છે, નવ માઇનસ સાત છેદમાં બાર, નવમાંથી સાત જાય તો બે, બેના છેદમાં બાર, બેના છેદમાં બાર, બરાબર છે. અને બે છ બાર, તો ઉપર કાંઈ ન બચે તો કોણ આવે? એક તો હોય જ, તો એકના છેદમાં છ કલાક. અને આ જે કંઈ સમય છે એ કલાકમાં જ છે, એટલે આપણે લખીએ આથી વૈભવે એકના છેદમાં છ કલાક કામ વધારે કર્યું હશે. કેટલું કામ વધારે કર્યું હશે? એકના છેદમાં છ કલાક. અને આપણને એ જ પૂછ્યું છે કેટલો સમય એને વધારે કામ કર્યું હશે? એકના છેદમાં છ કલાક. તો વિદ્યાર્થીઓ, આજના તાસની અંદર આપણે શું શીખ્યા? દાખલા નંબર પાંચ, દાખલા નંબર સાત અને દાખલા નંબર આઠ, બરાબર છે. હવે આપણે જ્યારે આના પછીના તાસની અંદર મળશું ત્યારે સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરશું, કારણ કે અહીંયા તો તમારું સ્વાધ્યાય 2.1 છે એ પૂર્ણ થઈ જાય છે. તો હું એવી આશા રાખું છું કે આજના આ તાસની અંદર મેં તમને જે કાંઈ પણ ભણાવ્યું છે એ તમને દરેક વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ ગયું હશે. તો આપણે ફરી એકવાર મળશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.